ઉધના વિસ્તારમાં આવેલી સોનલ ઇન્ડસ્ટ્રીઝ પોલીસની રહેમ નજર હેઠળ ચાલતી હોય તેવી ગંધ આવી રહી છે. ઇન્ડસ્ટ્રીઝનો ગેટ નંબર 2 ને બનાવતી વેળાએ એક કર્મચારીને કરંટ લાગતા તે નીચે પટકાયો હતો, જેને લઈ લોકટોળું એકત્ર થઈ ગયું હતું, જેનું કવરેજ લેવા માટે દિવ્યાંગ ન્યૂઝ ત્યાં પહોંચી. તે સમયે પીસીઆર વાનમાં સવાર પોલીસ કર્મીએ દિવ્યાંગ ન્યૂઝ ચેનલના પ્રતિનિધિને કેટલેક અંશે આડકતરા શબ્દ બોલી મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા સોનલ ઇન્ડસ્ટ્રીમાં આજે દરવાજો બનાવતી વેળાએ એક કામદારને વીજ કરંટ લાગ્યો હતો. બાદમાં તે નીચે પટકાઈ જતા તેને ઈજા પહોંચી હતી. આ ઘટના બનતાની સાથે જ સ્થાનિક લોકો સહિત ફાયર તેમજ ઉધના પોલીસ દોડી આવી હતી. બાદમાં યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ આ કેસમાં કેટલાક અંશે ભ્રષ્ટ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. એક શું ઘટના બની હતી સવારે? હા, મજૂર આપણા ગેટ બનાવતા હતા, પછી આ ઉપર ચડી ગયા, એને કંઈ કરંટ લાગી ગયા, કરંટ લાગી નીચે પડી ગયા, ત્યાં પડી હોશમાં અમેલ આવેલો હતો. એને આ સોનલ સોસાયટી છે, સોનલ 2 સોનલ ઇન્ડસ્ટ્રી. એને ગાડી મંગાવી દવાખાના, કયા દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવે? સિવિલમાં. પેલા ભાઈને વધારે વાગ્યું છે? હા, વધારે વાગેલ છે. એ ભાઈનું નામ શું છે? નામ તો ખબર નથી, આપણે કૈલાસનગરમાં રહે. કઈ વિસ્તાર છે અને શું ઘટના બની હતી? અહીંયા બાંધકામ ચાલતું હતું, ગેટ બનાવતા હતા, તો પછી કરંટ લાગ્યો, પેલો મજૂર પડી ગયો. તો એ મજૂરને શું વાગેલું છે? વધારે વાગ્યું છે? હા, તો બળી ગયેલો છે. આ તો આ કયું ઇન્ડસ્ટ્રીયલ છે? આ સોનલ. એ ભાઈને એટલે કેવી રીતે કરંટ લાગ્યું? એ બાંધકામ કરતો હતો. જો કે મીડિયા પોલીસ કર્મીઓને જોતા જ પોલીસ હેબતાઈ ગઈ હતી. આ કેસ મામલે પ્રથમ તો પોલીસે કાર્યવાહી કરવાની હોય, પરંતુ જ્યારે દિવ્યાંગ ન્યૂઝ ચેનલ ઘટનાનું કવરેજ લેવા પહોંચ્યું ત્યારે પોલીસે કાર્યવાહી કરવાને બદલે દિવ્યાંગ ન્યૂઝ ચેનલના પ્રતિનિધિને શૂટ કરતા અટકાવ્યો હતો. બાદમાં કોઈ પણ ઘટનાનું કવરેજ પોલીસને પૂછીને કરવા માટે કહ્યું હતું. તો શું હવેથી પોલીસ મીડિયા કર્મીને શીખવશે કે ક્યાં ન્યૂઝ પ્રસારિત કરવા અને ક્યાં ન કરવા? ત્યારે આ ઘટનાને પ્રસારિત ન કરવા દેવા મામલે પોલીસનો હેતુ શું હોય તે તો આવનારો સમય જ બતાવશે. મુકેશ ગુરવ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.